नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे गुजरात हाईकोर्ट में आवनार भर्ती विषे बात करीशुं। ते पहला जो आपणी आ चेनल पर नवा होय अने चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेना वीडियोनु नोटिफिकेशन तमारा मोबाइल पर मड़ी जाए। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरात हाईकोर्टनी अंदर भर्ती आवनार छे। तो मित्रों, ते भर्ती शेनी छे ते जोईए। तो ते भर्ती मित्रों कोर्ट अटेन्डंट, ऑफिस अटेन्डंट, होम अटेन्डंट अने डोमेस्टिक अटेन्डंटनी आ भर्ती आवनार छे। जे धोरण पास पर आ भर्ती आवशे अने तेनो पगार धोरण छे ते 14,800 થી લઈ અને 47,100 સુધીનું રહેશે અને આ કાયમી સરકારી નોકરી છે। તો તેની સંપૂર્ણ વિગત જોવા માટે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો આપણે હવે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટના જાહેરાત ક્રમાંક RC/B.1304/2020 તે અન્વયે આ ભરતી આવનાર છે, જે આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે। તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વર્ગ ચાર માટેની આ ભરતી છે। તો પોસ્ટ એટલે કે હોદ્દાની વાત કરીએ તો કોર્ટ અટેન્ડન્ટ, ઓફિસ અટેન્ડન્ટ, હોમ અટેન્ડન્ટ અને ડોમેસ્ટિક અટેન્ડન્ટ વર્ગ ચારના કર્મચારીઓની આ ભરતી છે, જેના પગાર ધોરણની વાત કરીએ તો 14,800 થી લઈ અને 47,100 સુધીનું જે સ્લેબ છે તે મુજબનું પગાર ધોરણ રહેશે। ત્યાર પછી મિત્રો, આગળ આપણે આ ભરતી અન્વયે શું લાયકાત જરૂરિયાત રહેશે તે જોઈએ। તો સરકાર માન્ય શાળામાંથી ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। તો મિત્રો, આ ભરતી માટેની જે લાયકાત છે તે ધોરણ 8 પાસની છે, એટલે કે કોઈ પણ સરકાર માન્ય શાળામાંથી ધોરણ 8ની પરીક્ષા પાસ કરેલી હશે તેવા લોકો આ ભરતી અન્વયે ફોર્મ ભરી શકશે। ત્યારબાદ વયમર્યાદા જોઈએ તો વયમર્યાદા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તે ઉપરાંત વયમર્યાદામાં છૂટછાટમાં જોઈએ તો જે નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે તે આ પ્રમાણેની છે। તો વયમર્યાદામાં છૂટછાટમાં જોઈએ તો સામાન્ય અને અનુસૂચિત જાતિ, એટલે કે મિત્રો અનુસૂચિત જાતિની સ્પેસિફાઈ જગ્યાઓ નથી એટલે તે લોકો સામાન્ય તરીકે ફોર્મ ભરી શકશે, તો તેમના માટે કોઈ છૂટછાટ નથી। મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS એ બંનેને પણ 5-5 વર્ષની છૂટ મળવાપાત્ર થશે। તે ઉપરાંત આગળ જોઈએ તો ફિઝિકલી ડિસેબલ્ડ અને ડિફરન્ટલી એબલ્ડ તે લોકોને 10 વર્ષની છૂટ મળવાપાત્ર થશે। ત્યાર પછી માજી સૈનિકમાં જોઈએ કે લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષ અને નીચલી અદાલતો તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓ માટે છે તે નીચલી અદાલત તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓ માટે જે જાહેરાતમાં G2માં સૂચનાઓ આપવામાં આવેલી છે તે મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી આ જાહેરાત અન્વયે ફોર્મ ભરવાનો સમયગાળો જોઈએ તો મિત્રો, આ અરજી છે તે ઓનલાઈન અરજી કરી શકાશે અને તારીખ 1 માર્ચ 2021 બપોરના 12 કલાકે અરજી કરવાનું શરૂ થશે, જે તારીખ 31/3/2021 મિત્રો અહીંયા માફી ચાહું છું, અહીંયા રાત્રિના 23:59 કલાક એટલે કે રાત્રિના 12 કલાક સુધી છે તે અરજી કરી શકાશે। અને તે અરજી ક્યાં કરી શકાશે તો તે અન્વયની વેબસાઇટ છે hcojus.gujarat.gov.in, તે ઉપરાંત બીજી વેબસાઇટ છે gujarathighcourt.nic.in, આ બેમાંથી કોઈ પણ વેબસાઇટ પરથી તમે તે અરજી કરવા માટે જઈ શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આપેલી છે, તો ત્યાંથી તમે ક્લિક કરી અને ડાયરેક્ટ તે વેબસાઇટ પર જઈ શકો છો। તો તે થઈ અરજીની વાત, હવે આપણે ફી અને પેમેન્ટ મોડની વાત કરીએ તો સામાન્ય ઉમેદવારો માટે છે તે 300 રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જિસ જે લાગતા હશે તે મળી અને તે પ્રમાણેની ફી રહેશે।
ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, ફિઝિકલી ડિસેબલ્ડ, ડિફરન્ટલી એબલ્ડ, માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો હશે તેઓને 150 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ ચૂકવવાના રહેશે. અને આ ફીનું પેમેન્ટ છે તે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એ બંને રીતે ફી પેમેન્ટ કરી શકાય છે. જો ઓનલાઈન કરવા માગો તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, અથવા તો ઓફલાઈન કરવા માગતા હોય તો ચલણની પ્રિન્ટ નીકળશે અને તે ચલણ તમારે ભરવાનું રહેશે. તો હવે મિત્રો આપણે જોઈએ તો કેટેગરી દીઠ જે જગ્યાની સંખ્યા છે તે આ પ્રમાણે છે. કુલ જગ્યાઓ છે 38, જેમાં કક્ષા એટલે કે કેટેગરી પ્રમાણે વિભાજન જોઈએ તો જનરલ કેટેગરી માટે 20 જગ્યાઓ છે, SC ની કોઈ જગ્યા નથી એટલે કે શૂન્ય જગ્યા છે. ત્યાર પછી ST ની જગ્યા જોઈએ તો ST એટલે કે શેડ્યુલ ટ્રાઇબ, તો તે લોકો માટે 6 જગ્યાઓ છે. SEBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તે લોકો માટે 9 જગ્યાઓ અનામત છે. અને EWS જે લોકો માટે 3 જગ્યાઓ અનામત છે. તો આમ મળી અને કુલ 38 જગ્યાઓ થાય છે, જેમાં મહિલા માટે કક્ષા પ્રમાણે વિભાજન કરતાં આ પ્રમાણેની મહિલાઓ માટે અનામત જગ્યાઓ રહેશે, જેમાં જનરલમાં 7 જગ્યાઓ મહિલા માટે રહેશે, SC માં કોઈ જગ્યા નથી એટલે શૂન્ય જગ્યા છે, ST માટે 2 જગ્યાઓ મહિલા માટે અનામત રહેશે, SEBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 3 જગ્યાઓ મહિલા માટે અનામત રહેશે, અને EWS તો EWSમાં જે 3 જગ્યાઓ છે તે પૈકીની 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે. તે ઉપરાંત જે કુલ જગ્યાઓ છે તે પૈકીની અનામત જગ્યા જોઈએ તો એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક માટે કુલ જે 38 જગ્યાઓ છે તેમાંથી 8 જગ્યાઓ માજી સૈનિક માટેની અનામત રહેશે, અને 1 જગ્યા છે તે ફિઝિકલી હેન્ડીકેપ એટલે કે જે ડિસેબિલિટીની વાત થઈ તેમના માટે તે અનામત રહેશે. તો આ પ્રમાણેની કુલ 38 જગ્યાઓ છે. જે લોકો ફોર્મ ભરવા માગતા હોય તે આવતીકાલથી એટલે કે 1 માર્ચ 2021થી આના ફોર્મ ભરાવવાનું શરૂ થશે, જે HC ઓજસ પર જઈ અને ફોર્મ ભરી શકાશે. તો ચાલો આપણે HC ઓજસની સાઇટ ખોલી અને જોઈ લઈએ. તો મિત્રો HC-ojas.gujarat.gov.in લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની હાઈકોર્ટ ઓફ ગુજરાત ઓજસની સાઇટ ખુલી જશે. તો અહીંયા તમે આ સાઇટ ઉપર આવી અને ઓનલાઈન એપ્લાય થઈ શકો છો. તે ઉપરાંત મિત્રો અહીંયા જોઈએ આપણે જે નોટિસ બોર્ડ જોવા મળી રહ્યું છે, તો આ નોટિસ બોર્ડમાંથી આપણે આ અંગેની જાહેરાત પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. વ્યૂ ઓલ આપશો એટલે તમામ જાહેરાતો આપણને જોવા મળશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડિટેલ્ડ એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ ટુ ધ પોસ્ટ ઓફ કોર્ટ અટેન્ડન્ટ, ઓફિસ અટેન્ડન્ટ, હોમ ડોમેસ્ટિક અટેન્ડન્ટ ક્લાસ 4 ઓન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત. તો તેના ઉપર ક્લિક કરતાં તે જાહેરાત ડાઉનલોડ થઈ જાય છે. તો ડાઉનલોડ થયા પછી આપણે જાહેરાત ખુલી જાય છે. તો આ પ્રમાણેની આખી જાહેરાત છે. તો આ જાહેરાત ડાઉનલોડ કરી અને વધુ માહિતી મેળવવા માગતા હોય તો તમે વધુ માહિતી મેળવી શકો છો. તો આના માટેની જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, અને તે પરીક્ષાની સંભવિત તારીખ પણ અહીંયા આપણને આપવામાં આવેલ છે. તો 18/7/2021 એ એક્ઝામ માટેની સંભવિત તારીખ છે. તે ઉપરાંત અહીંયા ક્રમશઃ તમે જે કંઈ વિગતો જોવા માગતા હોય તે તમામ વિગતો આ જાહેરાતમાંથી તમને જાણવા મળશે. તો HC ઓજસની જે સાઇટ છે તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જેથી કરીને ત્યાંથી તમે સીધા જઈ શકો. તો મિત્રો આ ભરતી માટેની જે પરીક્ષા છે તેમાં કુલ 100 પ્રશ્નો હશે અને 100 માર્ક્સની આ પરીક્ષા હશે, જે પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે, અને દરેક ખોટા ઉત્તર માટે છે તે 0.33 માર્ક્સ માઇનસ થશે. પરીક્ષા માટેનો સમયગાળાની વાત કરીએ તો 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો સમયગાળો રહેશે, અને હેતુલક્ષી પ્રકારની આ પરીક્ષા રહેશે. તેનો અભ્યાસક્રમ આપણે જોઈએ તો અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત અને રોજબરોજની જે ઘટનાઓ છે તે અન્વયેના આ 100 પ્રશ્નો આપણને પૂછવામાં આવશે.
ત્યાર પછી અહીંયા પ્રતીક્ષા યાદી અને પસંદગી યાદી કઈ રીતે કરવી તેની સૂચનાઓ પણ જોવા મળે છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અન્વયેની પણ સૂચનાઓ આપવામાં આવેલ છે. તો આ વધુ માહિતી માટે તમે આ એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.